સ્વાગત કરું છું. ધોરણ ત્રીજું અને આપણે પેજ નંબર પહોંચ્યા છીએ 38. ચલો ઓ આ ઈ ઉ ઉ અને રુ ઈ સુધીના શબ્દો આપણે પહેલા સેમેસ્ટરમાં શીખ્યા. હવે બીજા સેમેસ્ટરની અંદર આપણે એ શીખી ગયા, પણ હવે શીખવાનું છે શું? હવે એ શીખવાનું છે. અઈ આપણે જેને કહીને, પણ આમાં એક માત્રા કરેલું છે. જો હિન્દીમાં એન એટલે ચશ્મા, ઐરાવત એટલે હાથી, ઐરાવત. તો ચલો અહીંયા છે એ એક છે ટકાવાળો, એ નાખો, એ ઘાટો કરી નાખો. ચલો એટલે થઈ ગયું પૂરું ઈ. એન એટલે ચશ્મા, બોલતા જાઓ. એન એટલે ચશ્મા, ઐરાવત એટલે ઐરાવત. જો અહીં કરો ઐરાવત નો એ. ચલો આ પેસ આ ખાનું પૂરું. હવે નીચે જુઓ છે, નીચે શું કરવાનું છે? એ જે આપેલા છે એને બોલતું જવાનું છે અને ખાટું જ કરતું જવાનું છે. આને શું કહેવાય? એ પછી અઈ. આને શું કહેશું આપણે? અઈ. ચાલો અલી અઈ ટપકા ડાટા જાઓ અને સુંદર અક્ષરે ઘાટા કરતા જાઓ. અઈ હિન્દી નું આ અઈ છે, બરાબર છે? અહીંયા જે બે દુધિયા લાઈન છે એમાં તમારે નવો લખવાનો છે. માંથી એક માત્રા કરવાનું છે. હિન્દી છે કે ગુજરાતી હોય તો આપણે બે માત્રા કરીએ છીએ, બરાબર. હવે બીજી લાઈન જુઓ, એમાં પણ ટપકા વાળો છે. ટાટા કરતા જાઓ અને બોલતા જાઓ અઈ, બરાબર. અહીંયા છે કે દુધિયા લાઈન એવી છે એમાં બરાબર વચારે સુંદર અક્ષરે તમારે હિન્દી માત્રા કરી અને લખવાનું છે. અક્ષર સરસ કરજો, ધીમે ધીમે લખજો અને અક્ષર સારા કરીને ચોખ્ખા ચોખ્ખા અક્ષરે લખજો. હવે એના પછીનું છે અક્ષર પઢો ઓર લીખો, અક્ષરને વાંચો અને લખો. તો હવે આપણે કયો કક્કો આમાં આવશે? કઈ વાળો. કેવી રીતના? ક એની માથે બે માત્રા, શું બની જાય? કઈ. જો કઈ બોલશો ને ત્યારે અ ની બે માત્રા લાગી જશે, બરાબર. અહીંયા જો કક્કો લખી દીધો છે કઈ, ખઈ, ગઈ, ખઈ. તો જો તમે બીજી લાઈનમાં એક પછી નીચેની લાઈનમાં શું છે? ટપકાવાળા કઈ છે ને, તો ચાલો ટપકાવાળા કઈને ઘાટો કરો, બરાબર. હવે અહીંયા પછી ટપકાવાળો કો આપ્યો છે એને પણ તમારે ઘાટો કરવાનો છે, માત્ર બે માત્રા કરવાની. પછી અહીંયા તમને લાઈન આપી છે, જો તો એમાં જે દુધિયા લાઈન છે એમાં પહેલી લાઈનમાં પણ કઈ લખવાનું છે અને બીજી લાઈનમાં પણ કઈ લખવાનો છે. તો આવી રીતે કક્કો એક કક્કો ઘાટો કરવાનો ટપકાવાળો અને બીજા બે કક્કા નવા તમારે લખવાના છે. અને એક માત્રા કઈ, ખઈ, ગઈ, ઘઈ, ચઈ, છઈ, જઈ, ઝઈ, તઈ, ઠઈ, ડઈ, ઠઈ, ણે, તે, થઈ, એવી રીતના કક્કો બોલતો જવાનો છે. આખો ક થી શ્રવણના સ્ર સુધી અને લખવાનું છે, બરાબર. પેજ નંબર 38 સુધી તમારે પૂરું હોવું જોઈએ. તો ચલો પેન્સિલ ને ઇરેઝર લઈને તૈયાર થઈ જાઓ અને સરસ મજાનું આ પાનું પૂરી લ્યો, જેથી કરીને આપણે વિડીયોની સાથે સાથે આપણી સ્વા પણ પૂરી થતી જાય. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું. થેન્ક યુ.